મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે શાકભાજીની ખરીદી વિશે જોતા હતા, બરાબર? આજે એનાથી થોડુંક વધારે આગળ જોઈએ. આજે આપણે જોઈશું મીતળનું અડધું અને પા. તમારી ચોપડીની અંદર પાના નંબર 103 ઉપર આપેલું છે મીતળનું અડધું અને પા. હવે તમને એમ થતું હશે કે મીતળનું અડધું અને પા કેવી રીતે થાય? તો મીટરનું અડધું થાય, બરાબર ને? આપણને ખબર જ છે કે એક મીટર બરાબર 100 સેમી. તો 100 સેમીના અડધા કરો, 100 સેમીના પા કરો, એટલે કે 1/4 ભાગ કરો, અને 100 સેમીના 3/4 ભાગ કરો, એટલે તમને મીટરનો અડધો ભાગ, પા ભાગ અને પોણો ભાગ, ત્રણે ત્રણ ભાગ મળી જશે. તો ચાલો હવે આપણે ગણતરી કરીને એ જોઈએ. તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. કેટલી? 1 મીટર દોરી કાપો. 1 મીટર એટલે કે 100 સેમી. આ દોરી ઉપર 1/3 મીટર, 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન કરો. તમારી દોરીનો ઉપયોગ કરી 1/3 મીટરના માપની લીટી જમીન ઉપર દોરો. તે લીટી કેટલા સેમીની છે? તો સૌથી પહેલા તો આપણે શોધીશું, બરાબર, કે 1 મીટર એટલે કે 100 સેમીનો અડધો ભાગ કેટલા થશે, પા ભાગ કેટલો થશે અને પોણો ભાગ કેટલો થશે. તો સૌથી પહેલા આપણે લખી લઈએ કે 1 મીટર બરાબર 100 સેમી. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ અડધો મીટર, બરાબર. હવે 1 મીટર બરાબર 100 સેમી, તો અડધો મીટર બરાબર કેટલા સેમી થશે એ હવે આપણે શોધીએ. હવે એટલે કે 100 સેમી ગુણ્યા અડધો મીટર, અથવા તો અડધો મીટર ગુણ્યા 100 સેમી પણ લખી શકો, બરાબર. હવે 100 × 100 / 2 50 × 100 બરાબર 50 સેમી, બરાબર. એટલે કે 1 મીટરનો અડધો મીટર કેટલો થશે, એટલે કે 100 સેમીનો અડધો ભાગ કેટલો થશે? 50 સેમી. 100ના અડધા 50, એટલે કે 100 સેમીનો અડધો ભાગ એટલે કે 50 સેમી. એવી જ રીતે આપણે જોઈએ 1/4 મીટર. કેટલા? 1/4 મીટર બરાબર 1/4 મીટર ગુણ્યા 100 સેમી, બરાબર. 100 સેમી, બરાબર ને? 1 મીટર બરાબર 100 સેમી. હવે 100 × 1 = 100 અને ભાગ્યા 4 બરાબર. હવે 25 × 100 = 25 સેમી. કેટલા આવ્યા? 25 સેમી. એટલે 100 સેમીનો પા ભાગ કેટલો થશે? 25 સેમી. એવી જ રીતે આપણે જોઈએ 3/4 મીટર. કેટલું જોઈએ? 3/4 મીટર બરાબર 3/4 મીટર ગુણ્યા 100 સેમી. હવે 100 × 3 એટલે 100 ટાલી કેટલા થશે? 300. કેટલા થશે? 300. 300 ભાગ્યા 4. હવે 300 ભાગ્યા 4 કરો, કેટલો જવાબ આવશે? ચાલો આપણે કરીએ 300 ભાગ્યા 4. હવે 4નો ઘડ્યો ત્યાં સુધી બોલો જ્યાં સુધી 30 કરતા નાની સંખ્યા નહીં મળે, અથવા તો 30 નહીં મળે. તો 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 7 = 28. હવે અહીંયા 10 લેવો પડે, બરાબર ને? 10માંથી 8 જશે તો 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0. 4 × 5 = 20 બરાબર, એટલે કેટલા આવી ગયા? 75 સેમી.
કેટલા થયા 75 સેમી, એટલે કે મીટર પ્રતિનો એટલે કે 1 મીટર નો પોણો ભાગ 3 ચતુર્થાંશ જેટલો ભાગ એટલે કે 75 સેમી, એઝ ઇટ ઇઝ કોના જેવું થશે 1 રૂપિયા જેવું થશે. આપણે આગળ જોયું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 100 પૈસાનો ચોથો ભાગ એટલે કે પા ભાગ એટલે 25 પૈસા, અડધો ભાગ એટલે 50 પૈસા, પોણો ભાગ એટલે 75 પૈસા અને આખો ભાગ એટલે 100 પૈસા એ આપણે જોયું. એવી જ રીતે 1 મીટર બરાબર 100 સેમી એટલે કે 100 સેમી નો અડધો ભાગ એટલે 50 સેમી, 100 સેમી નો પા ભાગ એટલે કે 25 સેમી અને 100 સેમી નો પોણો ભાગ એટલે કે 75 સેમી. અડધો મીટરના માપની લીટી આપણે જમીન ઉપર દોરી શકીએ બરાબર, એટલે કે કેટલી લીટી દોરવાની આવશે 50 સેમી માપની લીટી તમારે જમીન ઉપર દોરવાની. તે લીટી કેટલા સેમીની છે? તો કે 50 સેમીની બરાબર. આ રીતે ગણતરી કરવાની એટલે આપણને કોઈ પણ વસ્તુનો પા ભાગ, ચોથો ભાગ જે હોય, પોણો ભાગ, અડધો ભાગ તે આપણને મળી જશે. ચાલો આગળ જોઈએ. શું તમે જોયું જ્યારે આપણે 1 તૃતીયાંશ અને 1 ચતુર્થાંશ ઉમેરીએ છીએ ત્યારે આપણને 3 ચતુર્થાંશ મળે છે? તો કે હા, જ્યારે આપણે અડધો ભાગ અને પા ભાગ ભેગો કરીએ છીએ, અડધો ભાગ અને પા ભાગ ભેગો કરીએ છીએ ત્યારે આપણને 3 ચતુર્થાંશ મળે છે. અડધો ભાગ એટલે કેટલો થશે? ધારો કે આ એક સર્કલ છે, એના 4 ભાગ કરેલા છે બરાબર, એનો અડધો ભાગ, અડધો ભાગ એટલે કેટલો થશે? આટલો ભાગ, અડધો ભાગ એટલે આટલો ભાગ બરાબર. અને 1 ચતુર્થાંશ ભાગ એટલે કે આટલો ભાગ, આટલો ભાગ બરાબર, એટલે કે 1, 2 અને 3 બરાબર. એટલે કે અડધો ભાગ અને પા ભાગ બંને ભેગા થાય, આ અડધો ભાગ અને આ પા ભાગ જ્યારે ભેગો થાય ત્યારે શું બને છે? 3 ચતુર્થાંશ મળે છે બરાબર. એટલે કે અડધો અને પા ભેગા મળીને 3 ચતુર્થાંશ એટલે કે પોણો ભાગ આપણને મળે. આગળ જોઈએ દૂધની વહેંચણી, પાના નંબર 104. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લીટર દૂધ સમાય છે. આ લીની જે છે બોટલ જે છે તે દૂધથી સંપૂર્ણ ભરેલી છે અને 1 લીટર દૂધ સમાય છે. આપણને કહી દીધું છે કે 1 લીટર બરાબર 1000 મિલી બરાબર, જે આપણે સેમ 1 માં પણ શીખી ગયા કે 1 લીટર બરાબર 1000 મિલી. હવે આ જે બોટલ છે તે સંપૂર્ણ ભરેલી છે અને એની અંદર 1 લીટર જેટલું દૂધ સમાય છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. હવે આ જે 1 લીટરની ભરેલી બોટલ છે એમાંથી આપણે આ 4 બોટલની અંદર દૂધ રેડવાનું છે, પણ એવી રીતે રેડવાનું છે કે ચારે 4 બોટલની અંદર એક સરખું દૂધ સમાય. એક સરખું મીન્સ કે 1/4 લીટર જેટલું દૂધ સમાય. હવે 1/4 લીટર એટલે કેટલા લીટર થશે તે આપણે શોધવું પડશે બરાબર ને, તો જ આપણે આની અંદર દૂધ રેડી શકીશું ને. નહીં તો આમાં 300 ચાલ્યું જશે, આમાં 400 લીટર ચાલ્યું જાય, આમાં 500 લીટર ચાલ્યું જાય, આમાં 200 લીટર, તો ચારે 4 બોટલની અંદર અલગ અલગ માપ આવે. પણ આપણે એક સરખું 1/4 લીટર જેટલું જ દૂધ ભરાય એ રીતે આપણે ગોઠવવાનું છે. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું એ શોધીશું કે કેટલા લીટર દૂધ આપણે આ ચારે 4 બરણીમાં નાખીશું તો બધી જ બરણીમાં બોટલમાં એક સરખું દૂધ આવે. હવે આપણને કીધું છે કે 1 લીટર બરાબર 1000 મિલી, આપણે કેટલા ભર લીટર દૂધ નાખવાનું છે? 1/4 લીટર એટલે કે પા ભાગ જેટલું દૂધ નાખવાનું છે. 1 લીટર બરાબર કેટલા થશે? 1000 મિલી. તો 1/4 × 1000 મિલી બરાબર. હવે 1000 × 1 બરાબર કેટલા થશે? 1000 અને 4 છેદમાં એટલે કે 1000/4. હવે 1000 ને તમે 4 વડે ભાગો એટલે કેટલા આવશે? 250 મિલી. કેટલા આવશે? 250 મિલી.
તો આપણે દરેક બોટલની અંદર કેટલું 250 મિલી જેટલું દૂધ રેડીશું. કેટલું? 250 મિલી જેટલું દૂધ આ ચારે ચાર બોટલની અંદર નાખીશું. તો જુઓ, આ બોટલની અંદર 250 મિલી, આ બોટલની અંદર પણ 250 મિલી, આ બોટલમાં પણ 250 મિલી અને આ બોટલમાં પણ 250 મિલી. એમ ચારે ચાર બોટલની અંદર આપણે ખાલવીશું દૂધ. બરાબર, જો 250 બરાબર 500 મિલી, 250 પ્લસ 250 બરાબર 500 મિલી, 500 પ્લસ 500 બરાબર 1000 મિલી. બરાબર ને? એટલે આપણી આ જે બોટલમાં જે 1 લિટર જેટલું દૂધ છે, 1000 મિલી જેટલું દૂધ છે, તે આ રીતે આપણે 250 મિલી 250 મિલી ચારે ચાર બોટલની અંદર ખલવીશું એટલે આપણું માપ એક સરખું આવશે. એટલે કે 1/4 લિટર જેટલું દૂધ આપણે આ ચારે ચાર બરણીની અંદર રેડીશું. બરાબર મિત્રો, તો એમાં આગળ જોઈએ. આપણે જોયું કે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે, તો દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હતું? તો કે 250 મિલી દૂધ હતું. બરાબર, હવે આગળ. શ્યામે 1 લિટર દૂધ 2 બોટલમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લિટર, એટલે કે પ્રથમ બોટલમાં 3/4 લિટર અને બીજી બોટલમાં 1/4 લિટર, બીજી બોટલમાં 1/4 લિટર દૂધ ભરાય. તો એને બંને બરણીમાં કેટલું કેટલું દૂધ રહેલું હશે, કેટલા કેટલા મિલી દૂધ રહેલું હશે તે આપણે શોધીએ. તો સૌથી પહેલા આપણે પ્રથમ બોટલ જોઈએ. પ્રથમ બોટલ, પ્રથમ બોટલમાં એ કેટલું દૂધ હશે? તો કે 3/4 લિટર. બરાબર, તો કે એક આપણે જોઈ ગયા કે 1 લિટર બરાબર 1000 મિલી, એટલે કે 3/4 ગુણ્યા 1000 મિલી. બરાબર, હવે 1000 ગુણ્યા 3, તો 1000 ગુણ્યા 3 કરીશું એટલે કે 3000 ભાગ્યા 4. હવે આપણે 3000 ભાગ્યા 4 કરીએ. બરાબર, 3000 ભાગ્યા 4, 4 7 28, 10કો લઈશું 0, 2 ઉપરથી ઉતાર્યું 0, 4 5 20, 0 0 ઉપરથી ઉતાર્યું 0, 4 × 0 બરાબર 0. તો કેટલા આવી ગયા? 750 મિલી. કેટલા? 750 મિલી. તો એને પ્રથમ બોટલમાં કેટલું દૂધ રહ્યું હશે? 750 મિલી દૂધ રહ્યું હશે. એવી જ રીતે આપણે બીજી બોટલ જોઈએ. તો બીજી બોટલ, બીજી બોટલ, તો બીજી બોટલમાં એને કેટલું દૂધ રહ્યું હશે? બરાબર 1/4 લિટર. કેટલું રહ્યું છે? 1/4 લિટર જેટલું. બરાબર 1/4 ગુણ્યા 1000 મિલી બરાબર 1000, આ બેનો ગુણાકાર, ભાગ્યા 4. હવે આપણે 1000 ભાગ્યા 4 કરીએ. 1000 ભાગ્યા 4, 4 2 8, 10કો લઈશું 2, 0, 4 5 20, 0 0 ઉપરથી ઉતાર્યો 0 બરાબર, એટલે 4 × 0 બરાબર 0. તો કેટલા આવી ગયા? બરાબર 250 મિલી. તો એને બીજી બોટલમાં કેટલું રહ્યું હશે? 250 મિલી દૂધ રેડ્યો હશે. એટલે ટોટલ એને 1 લિટર દૂધ આ બે બન્નીમાં, એટલે કે બે બોટલમાં રેડ્યો હશે. પ્રથમ બોટલમાં 750 મિલી અને બીજી બોટલની અંદર 250 મિલી દૂધ એને રેડ્યો હશે. બરાબર, એની પાસે કુલ કેટલું દૂધ હતું?
एक लीटर दूध हतु। हवे एक लीटर बराबर 1000 मिली। हवे 1000 मिली जे छे एने आपणे एक चतुर्थांश लीटर, त्रण चतुर्थांश लीटर अने अर्धो कीधुं होय तो एक तृतीयांश वडे गुणीशुं अथवा भागीशुं तो आपणने जवाब मळी जशे। तो विद्यार्थी मित्रों, आजे बस आटलुं ज। नवा विडियो साथे ફરી મળીશું।